एक तरफ देश आखो कोरोनानी महामारी सामे लड़त आपी रह्यो छे, त्यां ज बीजी तरफ रक्तनी अछत न पड़े एने लईने वलसाड़ना पारनेरा खाते पारनेरा युवक मित्र मंडल द्वारा स्व सुरेशभाई पटेलनी पुण्यतिथि निमित्ते पारनेरा सार्वजनिक अने उच्चतर माध्यमिक शाळा पारनेरा खाते रक्तदाननुं आयोजन करवामां आव्युं हतुं। दर वर्षे पारनेरा युवक मित्र मंडल द्वारा रक्तदाननुं आयोजन करवामां आवतुं होय छे, जेमां 150-200 जेटली रक्तनी बॉटलो एकत्रित થતી હોય છે। જો કે આ પારનેરા મિત્ર મંડળ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ગામ લોકો જોડાય છે, જેમાં મહિલાઓ, વડીલો અને યુવા વર્ગ ઉત્સાહભેર રક્તદાન કરતા હોય છે। જે ભાઈઓ બહેનો કે વડીલો અને પારનેરા ગામની સાથે આજુબાજુના ગામ લોકો પણ રક્તદાન કરતા હોય છે, યુવાનો અને તમામ લોકોને રક્તદાન કરવા ઉત્સાહ વધારવા આ પારનેરા યુવક મિત્ર મંડળના યુવાનો મળીને સ્કૂલ બેગ મંદિરમાં પૂજા કરવાની થાળી તથા પૂજા કરવાનો દીવો રક્તદાતાઓને સહભેટ આપી તેમનો ઉત્સાહ વધારે છે। પારનેરા મિત્ર મંડળ દ્વારા વર્ષોથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ ગામના વડીલ સ્વ સુરેશભાઈની પુણ્યતિથિ નિમિત્તે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। હાલ દેશમાં ચાલી રહેલ મહામારી કોરોનાને ધ્યાનમાં રાખીને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ પારનેરા ગામના વડીલો, યુવાનો તમામે મળીને આ મહામારીમાં વલસાડમાં રક્તની અછત ના પડે અને રક્તદાન થાય તો જરૂરિયાતમંદ સુધી વહેલાથી વહેલા પહોંચે એ ધ્યાને રાખી આ વર્ષે પણ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું અને એમાં 65 જેટલા રક્તની બોટલો ભેગી કરવામાં આવી અને વલસાડમાં જ્યારે પણ રક્તની અછત પડે તો આ પારનેરા યુવક મિત્ર મંડળ દ્વારા રક્તદાન કરવા તૈયાર હોય છે। હા, હું આ સ્કૂલનો ટ્રસ્ટીમાં છું, પ્રમુખ છું અને આ યુવક મિત્ર મંદિર તરફથી મેં વર્ષોથી આ કાર્યક્રમ કર્યો છે। સૌરાષ્ટ્રમાં જે અમે બ્લડ ડોનેશનના કેમ્પ જે રાખતા હતા ને 125 150 સુધીના અમે થતા અને આ જે મિત્ર મંડળમાં જે યુવાનો છે લગભગ અમારા ત્યાં 30-40 એવા યુવકો છે, એ એક સમૂહ થઈને આ કાર્યક્રમને અમે સફળ બનાવ્યા છે અને એ લોકોના 60 અને એવાનીમાં એમાં દરેક જાતિઓ આવે છે અમારા ત્યાં। મુસ્લિમ ભાઈઓ જ્યારે અમે જ્યારે ઈદના સમય પહેલાં રોજાના સમયે હોય ને ત્યારે પણ આ લોકો અમને જે 5-10 મુસ્લિમ ભાઈઓ પણ અમને આ જે કેમ્પ રાખી તેમાં સપોર્ટ કરે છે અને બીજી દરેક જ્ઞાતિના ભાઈઓ આ પાનેરા ગામમાં એટલે દરેક જ્ઞાતિના ભાઈઓ છે અને એ દરેક જ્ઞાતિના ભાઈઓ અમને જ્યારે અમે ટહેલ કરીએ છીએ અમે પેપર આઉટ પણ નથી કરતા, એમ તો દર વર્ષે અમે પેલું કરે આ ફક્ત ફોનથી માહિતી આપીએ છીએ, આ રીતે પ્રોગ્રામ રાખીએ છીએ અને કોરોના જે મહામારી જેવો રોગ થઈ રહ્યો છે ને તે દરમિયાનમાં આ જે પ્રોગ્રામ રાખો બહુ મુશ્કેલ કામર પર, છતાં બ્લડની માણસને જે જરૂર છે એ જરૂરની લોકોને ખબર છે કે આ બ્લડ કેવી રીતે મેળવી શકાય અને આ લોકોના હિત માટે અમે કામ કરીએ છીએ। જે અમને કેમ્પ ચેક મળે છે 10 પર 1 ચેક ફ્રી મળે છે એ લોકહિતના કામ માટે અમે વાપરીએ છીએ, મારે કહેવાનું એમ છે અને આ મહામારીમાં અમારે સ્ત્રીઓ પણ અમને સાટણ સહકાર આપે છે, ઇવન આ મુસ્લિમ બહેનો પણ આવે છે, મારે કહેવું બ્રાહ્મણ કુટુંબો છે અહીંયા, એ બ્રાહ્મણ કુટુંબો પણ આવું કોઈ વિચારતા નથી પણ એક ગ્રુપ અને એક સમ થઈને આ કાર્યક્રમને અમે પાર પાડીએ છીએ, વર્ષોથી વર્તાવાના છે અને જે સાટણ સહકાર છે એ ભવિષ્યમાં અમને મળી રહેશે એમાં અમે શંકાનું કોઈ સ્થાન નથી અને લોકહિતના માટે આ ફક્ત કામ કરીએ છીએ। આજે પણ આ જે મહામારી છે એમાં અત્યારે તો 40 ઉપર તો થઈ ગયું છે એટલે અમને પોતાને એવી ખાતરી છે કે 8 વાગ્યા સુધીનો સ્થાયી સમય રાખેલો 3-8 અને આજે જે કેમ્પ રાખેલો છે ને એ ફક્ત અમારા જે આ યુવા મિત્રના જે મંદિરમાં કામ કરતા હતા સુરેશભાઈ ભીખુભાઈ કરીને હતા એના અવસાન નિમિત્તે પુણ્યતિથિ નિમિત્તે એના પ્રોગ્રામ રાખ્યો છે, એના કુટુંબ પરિવારથી પણ જે બ્લડ આપવામાં આવે છે ને એને કીટ આપવામાં આવે છે, આ વખતે પણ અમને ઘડિયાળ અપાવે છે, પછી તાંબાનો તાંબપત્ર આપ્યો છે, ડીવી આપીએ છીએ મારે કહેવાનો અને એ આ ડીટી મારફત જે કરીએ છીએ તેના બેગ અને બીજી થેલી આપી હોય છે અને આજે પણ અમે એવું માન્ય છે કે 55-60% બોટલ જેટલું તો 100% આટલું યુનિટ અમને ભેગું કરીશું એવું ખાતરી છે અમે દર વર્ષે 15 ઓગસ્ટની આસપાસ અમે રાખતા હતા પણ આ અમારા ત્યાં પાનેરામાં પણ આવા 2-3 કેમ્પો જાય છે પણ અમે આ વખતે કોરોનાનો આ જે મહારોગ છે એને અનુલક્ષીને અને એની પુણ્યતિથિ નિમિત્તે ખાસ કરીને એમ તો રવિવાર કે એવું કે અમે રાખતા છીએ પણ પુણ્યતિથિ આજે આવે છે ને સુરેશભાઈની એટલે એ નિમિત્તે આજે આ પ્રોગ્રામ રાખેલો છે।